છેલ્લા કેટલાય સમયથી હાર્ટ એટેકના કારણે નાની ઉંમરના વ્યક્તિઓ જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો જામનગરનો 19 વર્ષીય વિનિત કુંવરિયા સાથે થયો હતો. ગરબાની પ્રેક્ટિસ વિનિત કરી રહ્યો હતો તે દરમિયાન તેને હાર્ટ એટેક આવતા તેનું મોત થાય છે. આ મામલે ગુજરાત તકની ટીમે તેને સંબંધીઓ અને ગરબા ટ્રેનર સાથે વાત કરીને મોતનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો. વિનિત મારો ભાણિયો થાય, એને ગરબાનો શોખ હતો અને રમતો હતો. સ્ટેપ એન્ડ સ્ટાઇલ ડિસ્કો દાંડિયા ગરબામાં પ્રેક્ટિસ કરવા ગયો હતો. એ તે સમયે પ્રેક્ટિસ કરવા સમયે એનું હૃદય બેહી ગયું છે. એટકની અત્યારે એવું જાણવા મળ્યું છે કે એટક છે, એવું કહે છે. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે પછી ખબર આખી ડિટેલ પડે. ત્યાં સુધી સાડા દસ થી સાડા અગિયાર ની વચ્ચે ત્યારે એને હોસ્પિટલે લઈ આવવામાં આવેલ છે. એ પ્રેક્ટિસ કરતો હતો એ દરમિયાન એક રાઉન્ડ માર્યો એ, અને પછી એને તરત જ પડી ગયો નીચે. એટલે તરત હોસ્પિટલમાં 108 ની જાણ કરી, પણ 108 પહોંચી શકી એમ નહોતી. તે સમયે એના ક્લાસના જે શિક્ષક હતા એના પોતાના, એ લોકો એને ટૂંકમાં આશરે 100 થી 150 છોકરાઓ બધા ભેગા થઈ અને એને હોસ્પિટલમાં રિક્ષામાં લઈને પહોંચાડ્યો છે. પેલું કામ એ કર્યું છે લોકોએ. જુદી બીમારી હતી કે ના? એકે પ્રકારની બીમારી નહીં એને. 19 વર્ષનો છે પોતે. કઈ જગ્યાએ રહેવા? એને લીલકંઠમાં રહેવાનું, લીલકંઠ શેરી નંબર 2 ખૂણા ઉપર. એટલે કેટલા વર્ષથી દાંડિયા રમતો? ઓછામાં ઓછા 3-4 વર્ષથી રમતો. એ ક્લાસે રમતો પડી ગયો હતો અને ઓચિંતાનો બેહોશ થઈ ગયો. ત્યાંથી મને એક સ્ટુડન્ટે રાર પાડી કે સર આવી રીતે થઈ ગયું, ઝડપથી આવો. તો હું બારે ઊભે તો એના કાકી પાસે, ત્યાંથી ઝડપથી એની પાસે ગયો તો ત્યાંય બેહોશની હાલતમાં હતો. તો એની સાથે પાણી પણ નાખ્યું, પણ એ ઉઠ્યો જ નહીં. અમે 108 ને જાણ કરી, તો 108 ને આવવામાં એટલી બધી વાર લાગેલી હતી ને, તો અમે પછી એમને રિક્ષામાં ઝડપી ઓરસવાર લઈ ગયા. ત્યાંથી બધી ક્લાસે એના પેરેન્ટ્સને ને બધાને જાણ કરી દીધી હતી અમે કે આવી રીતે થઈ ગયું છે વિનિતને, તમે આવી જાઓ. ત્યાં ક્લાસે એના મામા પણ ઉપસ્થિત હતા, પછી એના કાકા પણ તરત આવી ગયા હતા, અને ત્યાંથી અમે હોસ્પિટલ લઈ ગયા અમે એને. કેટલા વાગ્યા ઘટના બની? આ ઘટના બની 10-10:30 આસપાસ. વિનિત કેટલો સમયથી ત્યાં? હા, વિનિતને 1-2 મહિના થઈ ગયા. પછી ત્યાં દીને કે તમે ઓસવાર પછી અમે સીધે જીજીમાં લઈ આવ્યા એને પોસ્ટમોર્ટમ માટે. કોઈ બીમારી હતી એને? ના, કોઈ બીમારી નથી એને. મૃતક વિનિત સામાન્ય પરિવારમાંથી આવતો હતો. તેના અંગત મિત્રો જણાવે છે કે વિનિત ભણવામાં ખૂબ જ હોશિયાર હતો. તે તેના પિતા અને પરિવારની જવાબદારી આગળ વધારવા માંગતો હતો, પરંતુ કહેવત છે ને કે મોતનો કોઈ ભરોસો નથી. બસ આમ જ આ યુવકને હાર્ટ એટેક આવ્યું અને પોતાનો જીવ ગુમાવ્યો. વિનિત ન માત્ર ભણવામાં પરંતુ તે સ્પોર્ટ્સ ક્ષેત્રે પણ એટલો જ આગળ હતો. વિનિતના મિત્રોને હજુ પણ માનવામાં નથી આવી રહ્યું કે તેમનો મિત્ર વિનિત હવે તેમની વચ્ચે નથી. હું એન્જિનિયરિંગ કોલેજમાં મિકેનિકલમાં ફેકલ્ટી છું. અમારો જ વિદ્યાર્થી વિનિત કુંવરિયા, કે જે હાલમાં જ હૃદયરોગના હુમલાથી એનું મૃત્યુ થઈ ગયું, જે ભણવામાં, સ્પોર્ટ્સમાં પ્લસ કોલેજની બીજી બધી એક્ટિવિટીમાં આગળ પડતો હતો બધામાં, ખાસ કરીને ભણવામાં. એનું પોતાનો એવો ગોલ હતો કે ભાઈ, મારા ફાધર એકદમ સાવ સામાન્ય ઘરમાંથી આવતો હતો, કે મારા પિતાશ્રી જે છે મારા ફાધર, એનું હું ડિગ્રી પૂરું કરી અને કંઈક બીજો ટેકો કરું કે હવે એમને આરામ આપું. પણ હવે સમહાવ એને દાંડિયા રાસ રમતા રમતા જ ત્યાં જ હૃદયરોગથી મૃત્યુ થઈ ગયું. પણ હવે એ કઈ રીતે થયું શું એનું કાંઈ જ હજી સુધી ખબર નથી પડી. અત્યારે પ્રાથમિક તપાસમાં એવું છે કે હૃદયરોગથી એનું નિધન થયું છે. છોકરો ભણવામાં કરતા જે એની બીજી એક એક્ટિવિટી હતી દાંડિયા રાસની, કે સ્પોર્ટ્સની હોય, તે ક્રિકેટ હોય, વોલીબોલ હોય, બધામાં કોલેજમાં ઓલવેઝ 1-4-5 જ આવતો. મારો એક મિત્ર વિનિત કુંવરિયા, એનું હાર્ટ એટેક દ્વારા થોડા સમય પહેલા મૃત્યુ થયું હતું. અમે 3 વર્ષ જેટલું અમે ડિપ્લોમા ભેગું કર્યું. એ આવ સિમ્પલ સાદો માણસ હતો, બસ એ ભણતો અને સાદી રીતના રહેતો. ખબર નહીં એવું કઈ રીતના થયું. પછી અમે જ્યારે એનું થયું ને હાર્ટ એટેક થયું ને, એના 2 દિવસ પહેલા જ અમે ક્રિકેટે રમ્યા હતા. પણ હવે ખબર નહીં ગુરુદરતને શું મજબૂર હતું કે કઈ ખબર નહીં, પણ બહુ સારો માણસ હતો, સાવ સિમ્પલ ને સોબર હતો. અમને બહુ દુઃખ થયું એને આવું થયું એના લીધે. એક વિનિત કુંવરિયા થોડા સમય પહેલા એનું એક હાર્ટ એટેકના લીધે એનું મૃત્યુ થયું છે. અમે લોકો પહેલા બહુ અમે લોકો કોલેજમાં
એટલે ફૂટબોલ રમતા, ગરબા રમતા, અમે શું કે આખું ડિપ્લોમા એન્જોય કર્યું હતું હારે. અમે 3 વર્ષ અમે ડિપ્લોમા હારે કર્યું હતું. એનું શરીર હેલ્ધી મસ્ત, આમ રમતો માણસ હતો, કાંઈ કોઈ માટે કાંઈ ખોટું ના વિચારતો, બહુ શાંત માણસ હતો. અમને એનું બહુ શું કહે દુઃખ થયું કે આટલી નાની ઉંમરમાં એને આવું થયું રમતા રમતા. હાર્ટ એટેક અત્યારે યુવાનોને ભરખી રહ્યું છે, ત્યારે ગુજરાત તક તમામ દર્શકોને વિનંતી કરે છે કે પોતાનું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પોષણયુક્ત આહારનું સેવન કરો.